સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની તમામ સરકારી શાળા અને ખાનગી પ્રાથમિક શાળાઓમાં શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં છેલ્લા દિવસે બાલિસણા પ્રાથમિક શાળામાં ફાયર સેફ્ટીની તાલીમ નિદર્શન અને મોકડ્રીલના કાર્યક્રમો યોજાયા હતા. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ગાંધીનગરની સૂચનાથી રાજ્યની તમામ શાળાઓમાં એક અઠવાડિયા સુધી બાળકોને ડિઝાસ્ટર પ્લાન વિશે વિસ્તૃત માહિતીકાર કરવામાં આવ્યા હતા, જેમાં તારીખ 23/9 થી 27/9 સુધીમાં પ્રાંતિજ સહિત તાલુકાની શાળાઓમાં શાળાના બાળકોને ડિઝાસ્ટર પ્લાન વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને તાલુકા દીઠ 10 અને કુલ 80 માસ્ટર ટ્રેનર જૂન 2019 દરમિયાન GIDM ખાતે તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં માસ્ટર ટ્રેનર દ્વારા શાળા દીઠ 2 તેજજ્ઞની તાલીમ આપવામાં આવી હતી. તો આ તાલીમમાં ભૂકંપ, આગ, ફાયર, શાળાની આસપાસના જોખમો, પૂર્વ તૈયારી અને મોકડ્રીલ જેવા વિષયો ઉપર આભારસભર તાલીમ આપવામાં આવી હતી. તો આ સિવાય બાકીની શાળાઓમાં GSDME દ્વારા આપવામાં આવેલો ચાર્ટ, પોસ્ટર કેલેન્ડર થકી ચિત્ર સ્પર્ધા, નિબંધ અને મોકડ્રીલ દ્વારા સમગ્ર કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. તો આ પ્રસંગે અધિક મુખ્ય કારોબારી અધિકારી વિક્ટર મેકવાન, પ્રાંતિજ તરોત પ્રાંત અધિકારી સોનલબેન પઢરિયા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મીતાબેન ગઢવી, પ્રાંતિજ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી નીતિનભાઈ પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી KN મકવાણા, DPO ડિઝાસ્ટર કનુભાઈ પટેલ, સરપંચ પ્રતિનિધિ વિનુભાઈ પટેલ, શાળાના આચાર્ય જગદીશભાઈ સુથાર, શાળા સ્ટાફ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો હિંમતનગર ફાયર અધિકારી દેવડા તથા પ્રાંતિજ ફાયર કર્મચારી મુકેશભાઈ પરમારની આ ટીમ દ્વારા શાળાના બાળકોને વિવિધ અપાતીઓ, ભૂકંપ, આગ, પૂર જેવી અનેક આપત્તિઓ વિશે વિસ્તૃત જાણકારી આપી બચાવ માટેના ફાયરના સાધનો વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તો હિંમતનગર ફાયર અધિકારી દેવડા પ્રાંતિજ ફાયર કર્મચારી મુકેશભાઈ પટેલને ઉપસ્થિત મહેમાનોના હસ્તે પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. તો સમગ્ર કાર્યક્રમનું સફર એલાઉન્સમેન્ટ ભાવનાબેન મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. નીતિશ શાહ સાથે સંજય રાવલ, JDSTV પ્રાંતિજ. અત્રે બાલિસણામાં સ્કૂલ સેફ્ટી વીક 2019 એના અંતર્ગત અત્રે આપણે ભેગા થયેલા છે અને આખા રાજ્યમાં ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા 23 સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બર સુધી આ કાર્યક્રમ યોજવામાં આવી રહેલ છે, જેમાં ખાસ કરીને નાના બાળકો, ખાસ કરીને પ્રાથમિક શાળાના બાળકોને આ અંગેની ખૂબ તાલીમ મળી રહે અને ખાસ કરીને એમને જાણકારી મળી રહે કે કેવી રીતે આ સામાન્ય જે લાઈફ સ્કિલ્સ છે એનો ઉપયોગ કરવો જોઈએ. ખાસ કરીને ભૂકંપ છે, આગ છે અને અન્ય જે કોઈ આપદા આવે, કોઈ ડૂબી જાય, કોઈ બીમાર થઈ જાય અને પડી ગયું હોય રસ્તા પર, એક્સિડન્ટ થયો હોય, આ બધામાં ક્યાં આગળ આપણે જવું, કોના પાસે જવું, કયા નંબર પર ફોન કરવા, કેવી રીતે સારવાર આપી, કેવી રીતે ફર્સ્ટ એઇડ આપવી અને કેવી રીતે આ બાળકોને અથવા કોઈ પણ મોટેરાને આવામાં જ્યારે કોઈ સપડાયેલા હોય ત્યારે બચાવી લેવા, એની આ તાલીમ આપવામાં આવી છે, જેથી બાળકો પોતાની રીતે તૈયાર થઈ શકે ખૂબ સરસ રીતે અને ગમે ત્યાં હોય, આખા જીવન દરમિયાન જ્યારે પણ ગમે ત્યાં હોય તો એ આ સામાન્ય સ્કિલ્સ જે એમને દર્શાવવામાં આવી તેનો ઉપયોગ કરી શકે અને પોતાના જીવનમાં પણ તેનું નિદર્શન કરી શકે. આખા રાજ્યમાં અંદાજે 55,000થી વધારે સ્કૂલો લેવામાં આવી છે અને કુલ 33 જિલ્લાઓમાં આ કાર્યક્રમ અત્યારે ચાલુ છે. ખાસ કરીને હિંમતનગરની જો વાત કરીએ તો અંદાજે 80 શાળાઓ લેવામાં આવેલી છે અને અંદાજે 10,000થી વધુ બાળકોને એની અંદર આવરી લેવામાં આવેલા છે, જેમાં ફાયર સેફ્ટીના અને અન્ય બાકીના સ્કિલ્સ જે છે, ફર્સ્ટ એઇડ સ્કિલ્સ છે, એની જાણકારી આપવામાં આવી છે. મને ચોક્કસપણે ખ્યાલ છે કે આવા જ્યારે બાળકોને સામાન્ય રીતે જ્યારે નાનપણમાં જ આ પ્રકારની તાલીમ આપવામાં આવે તો એમને ગળથૂથીમાંથી ઉતરી અને એમને આ આખા જીવન દરમિયાન એમને યાદ રહે અને એ સામાન્ય બાબતો જ એમના આખા જીવન દરમિયાન એ લોકો કોઈ પણ જગ્યાએ કોઈને બચાવ કાર્યમાં પણ એ મદદરૂપ થઈ શકે. નમસ્કાર, હું દીપ્તિ બ્રહ્મભટ્ટ,
પ્રાંતિજ નગરપાલિકાના વોર્ડ નંબર 4ના મારા વહાલા ભાઈઓ બહેનો, વડીલો, ભૂલકાઓ, પ્રાંતિજ નગરજનો તથા તાલુકાના લોકોને નવરાત્રિની શુભેચ્છા પાઠવું છું. માં જગતજનની જગદંબા દરેકની મનોકામના પૂર્ણ કરે તેવી શુભેચ્છાઓ સાથે શુભકામના પાઠવું છું. જય અંબે.